વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચર આખો વિડીયો પોસ્ટ નહોતો થયો એટલે અડધું જે રેકોર્ડિંગ છે એ મેં તમને સેન્ડ કરી દીધું છે આગળના વિડીયોમાં હવે ત્યાંથી જે હતું એ વિડીયોમાં કેન્સલ થઈ ગયું હતું એ બધું હું ફરીથી સમજાવું છું મિત્રો આપણે આની વાત કરતા હતા શું કહેવાય બધું આપણે સમજી ગયા છે આ નાભી આ એનું કેન્દ્ર બે નાભી હોય સી જીરો માઇનસ સી જીરો શીરો બિંદુઓ એ એ જીરો એ ડેસ માઇનસ એ જીરો આ એની નિયામિકા કહેવાય એક્સ બરાબર એ બાય ઈ આ બાજુ એક્સ બરાબર માઇનસ એ બાય ઈ નાભીમાંથી પસાર થતી જીવા નાભી જીવા કહેવાય પણ એક્ઝેટ લંબ હોય તો નાભી લંબ કહેવાય અહીં એલ એલ ડેસ એ નાભી લંબ છે કોણ એલ એલ એ અહીંયા નાભી લંબ છે હવે દરેક સૂત્રો સ્વરૂપે લખેલું છે આપણે ગઈ વખત વાત કરી હતી જે આકૃતિ દોરેલી છે એમાં અત્યાર સુધી જે આકૃતિ જોઈ હતી આ માડો ઉપવલય હતો એમાં ની નીચેનો ભાગ મોટો હોય એક્સ નીચે અચળકોણ છે એ એટલે એક્સઅક્સ ઉપર આમ આવે ઉપવલય સમજી લો હમણાં જે આકૃતિ હતી એ જે એક્સ કે વાયની નીચે મોટો હોય દાખલા તરીકે વાયની નીચે મોટી કિંમત મૂકીશું તો આમ થઈ જશે એ બીજી આકૃતિ આવશે અહીંયા જોવો દોરેલી છે આવી રીતે હમણાં આવશે ચલો એના સૂત્રો જોઈએ મિત્રો કેન્દ્રીય વક્ર ઝીરો જીરો બંને અક્ષ પ્રત્યે સમિત એટલે એક્સઅક્ષની ઉપર જેવો આકાર હોય એવો જ અહીંયા હોય વાય અક્ષની આ બાજુ જે આકાર હોય એવો જ આ બાજુ હોય એટલે આ વક્ર બંને અક્ષ પ્રત્યે સંમિત કહેવાય શિરોબિંદુ બિંદુ મેં તમને સમજાવ્યા હતા એ અહીંયા જે હોય એ ઘણી વખત આ બંને બી લખવામાં આવે છે અક્ષો જે મોટી હોય એ પ્રધાન અક્ષ આ પ્રધાન અક્ષ કહેવાય એ ડેસ એની લંબાઈ ટુ એ થાય અને નાની હોય એ ગૌણ અક્ષ જેની લંબાઈ ટુ બી આવે નાભીના યામ પ્લસ ઓર માઇનસ સી જીરો અથવા પ્લસ ઓર માઇનસ એ જીરો એટલે કે સી બરાબર એ થાય છે મિત્રો ઈ શોધવાનો ઉપયોગ કરવો પડશે સી અપોન એ અને સી શોધવા હોય તો સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સી સ્ક્વેર બરાબર એ માઇનસ બી સ્ક્વેર સી બરાબર એ અહીંયા મૂકી દો તો તમને એક બીજું સૂત્ર બી મળી જાય સી બરાબર એ અહીંયા મૂકી દો તમે તો એ સ્ક્વેર ઇ બરાબર એ સ્ક્વેર માઇનસ બી આવું થાય તો બી સ્ક્વેર બરાબર શું થાય અને આમ લાવો એ સ્ક્વેર અને આમ લાવો માઇનસ એ સ્ક્વેર સ્ક્વેર એટલે એ કોમન વન માઇનસ સ્ક્વેર આવા બધું દાખલાઓમાં કરતા બનાવવાનું આવશે એટલે હું તમને સમજાવી દઉં મેઇન તો તમારે આ જ યાદ રાખવાનું છે ઈ બરાબર સી અપોને અને નાભીના પ્લસ ઓર માઇનસ સી સી સ્ક્વેર બરાબર એ માઇનસ બી બસ આટલું યાદ રાખો એટલે બધું જ દાખલાઓમાં જરૂર હોય એ પ્રમાણે ફેરવી શકીશું નાભીલંબની લંબાઈ ટુ બી સ્ક્વેર અપોને નિયામિકાનું સમીકરણ એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ એ બાય ઈ બે નાભી વચ્ચેનું અંતર ટુ સી ટુ સી એટલે ટુ એ ઈ પણ કહેવાય શું કહેવાય ટુ એ બે નિયામિકાનું વચ્ચેનું અંતર ટુ એ બાય ઈ તો આ મેઇન સૂત્રો મિત્રો ઉપવલયના પૂરા થયા હવે ઉપવલય આખો ફેરવી કાઢીશું જે આમ આડો હતો એને આમ ઊભો પ્રકાર કાપીએ પ્રમાણિત સમીકરણ એનું એનું એ જ છે મિત્રો પણ એક્સ નીચે બી આવી ગયા છે ને વાય નીચે એ આવી ગયા છે એ મોટા જ છે હમણાં જે હતું એમ જ પણ વાય નીચે આવે એટલે આકૃતિ મિત્રો બદલાઈ જાય મોટી કિંમત એ એ વાયની નીચે છે એટલે વાય ઉપર આ રીતે તમને ઉપવલય મળશે મિત્રો આમાં સૂત્રો કોઈ જ બદલાતા નથી કારણ કે અહીંયા એ આવી જાય છે ખબર પડી અને બી અહીંયા આવી જાય છે એટલે સૂત્રો જે ઉપર શીખ્યા હતા એના એ જ સૂત્રો રહે છે સૂત્રો બધા દસ વાર લખીને તૈયાર કરવા પડશે સીરો બિંદુઓ વાયક્સ ઉપર આવી ગયું એટલે ઝીરો એ ઝીરો માઇનસ એ પ્રધાનક્ષ વાયક્સ થઈ ગયો પણ એની લંબાઈ શોધવા જાઓ તો ટુ એ જ આવે સૂત્ર એનું એ જ રહ્યું નાભીના યામ યામ બદલાઈ ગયા ખાલી આગળ પાછળ થઈ ગયા જીરો પ્લસ માઇનસ સી નાભીલમની લંબાઈ એનું એ જ સૂત્ર છે આ એની આકૃતિ છે મિત્રો મેં હમણાં પણ તમને બતાવી હતી નાભીલમની લંબાઈ ટુ બી નિયામિકાનું સમીકરણ એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ એ ઈ બે નાભિ વચ્ચેનું અંતર ટુ સી અને બે નિયામિકા વચ્ચેનું અંતર ટુ એ બાય ઈ સૂત્રો દસ વાર લખી તૈયાર કર્યા પછી જ દાખલા જોજો અહીં ઉપલય આપેલા છે અને નાભીના યામ શિરો બિંદુઓ પ્રધાન અક્ષ અક્ષની લંબાઈ ભૂતકેન્દ્રતા એટલે ઈ અને નાભિલંબની લંબાઈ આટલું શોધવાનું છે પણ મિત્રો આ બધાના તમને સૂત્રો આવડતા હોય તો શોધી શકો ને સૂત્રો તમે તૈયાર કરી દો જોઈએ દાખલા દાખલા નંબર એક છત્રીસ પ્લસ વાયસ્કવેરન્ટ સોળ બરાબર વન એક્સ ની નીચે કોણ છે છત્રીસ એ મોટા છે એટલે એક્સઅક્સ ઉપર થઈ ગયું વાયની નીચે મોટા હોય તો વાય એક્સ ઉપર થઈ ગયું એટલે પહેલું જે ઉપર લઈ શીખ્યા હતા એ જ આવે તો એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ બરાબર વન સાથે સરખાવો એટલે તમને એ બી મળી જાય મિત્રો અહીં જ સૂત્રો જે શોધવાના છે નાભીના યામ સી જીરો શીરો એ જીરો નાભીલંબની પ્રધાન અક્ષની લંબાઈ ટુ એ અક્ષની લંબાઈ ટુ બી ઉત્કેન્દ્રતા સી નાભીલંબની લંબાઈ ટુ બી ટૂંકમાં તમારે કોઈ બી સૂત્ર લગાવવું હોય તો ત્રણ વસ્તુ જોઈએ એ બી સી આપણે બનીશું કરોડપતિ એવું નથી હો હા એ બી સી એટલે આ એક્સની નીચે જે મોટી કિંમત છે એ વાયની નીચે જે નાની કિંમત છે બી એટલે એ સ્ક્વેર બી સ્ક્વેર હોય સરખા હોય એટલે ખબર પડે અને એના પરથી સી શોધવાનું છે આ એ બી સીની આપણે દરેક સૂત્રમાં જરૂર પડે 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 અને પડે જ તો ચલો શોધીએ સરખાવ્યા પછી એ સ્ક્વેર બરાબર છત્રીસ બી બરાબર સોળ તો વર્ગમૂળ લો એટલે એ બરાબર છ બી બરાબર ચાર આ લંબાઈ છે એટલે પ્લસ ઓર માઇનસ ના લખતા પ્લસ જ લખવાની છે સી સ્ક્વેરનું સૂત્ર એ માઇનસ બી સ્ક્વેર એ સ્ક્વેર છત્રીસ માઇનસ સોળ વીસ વર્ગમૂળ લઈ લો પાંચ ચોક વીસ ચારનું વર્ગમૂળ બે રૂટ હવે સૂત્રો બધા લખી નાખો એમાં ખાલી એ મૂકો એટલે તમારો જવાબ ખબર પડી ગઈ દાખલાઓમાં શું કરવાનું પહેલાં સૂત્રો આવડતા હોવા જોઈએ એ બી શોધી નાખવાના સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પરથી સી શોધી નાખવાનો અને બસ એ બી સી આમાં મૂકી દો એટલે તમારો જવાબ ના ભી ના એ આમ પ્લસ માઇનસ સી જીરો સી મૂકી દીધા ટુ રૂટ ફાઇવ સીરો બિંદુમાં એ મૂકી દીધા છ પ્રધાન અક્ષની લંબાઈ ટુ એ એની જગ્યાએ છ બીની જગ્યાએ ચાર મૂકો તો ગૌણક્ષી અક્ષની લંબાઈ ઉત્કેન્દ્રતા એનું સૂત્ર બરાબર સી અપોન એ સી અને એ મૂકી દો નાભીલમની લંબાઈ ટુ બી સ્ક્વેર અપોન એ બી મૂકી દો એ મૂકી દો સાદો રૂપ આપો એટલે તમારો જવાબ મિત્રો બીજો પ્રકાર આવ્યો જેમાં વાયની નીચેનો ભાગ મોટો છે એટલે વાયની નીચેના ભાગને એક કહેવાનું ઉપવાલે પેલો આવશે ખબર પડી ને હમ તો વાયની નીચેના ભાગને એક હો તો એક્સક્વેર અપોન બી સ્ક્વેર પ્લસ સાથે સરખાઓ તો એ સ્કવેર બરાબર પચીસ બી બરાબર ચાર સી બરાબર એ માઇનસ બી સી મળી ગયા સૂત્રો બધા એના જ છે પણ નાભી અને શીરોબિંદુઓ બદલાઈ જાય છે યામ ઝીરો પ્લસ ઓર માઇનસ સી થઈ જાય અને ઝીરો પ્લસ ઓર માઇનસ એ થઈ જાય કિંમતો મૂકી દો પ્રધાન અક્ષ ટુ એ ટુ બી એ બી મૂકી દો સૂત્રો એના જ છે મિત્રો જોયું જે પહેલાંમાં હતા એ જ બરાબર સી એ નાભી લંબની લંબાઈ ટુ બી સ્ક્વેર ખબર પડી ગઈ એને બી મૂકો એટલે જવાબ તો મિત્રો આ જ રીતે દાખલા નંબર ત્રણ છે જુઓ આખો દાખલો આવી ગયો છે અહીંયા સ્ક્રીનશોટ પાડીને ગણી નાખો દાખલા નંબર ચાર એ પ્રધાનક્ષ વાયક્સવાળો છે જોઈ લો એના એ દાખલા છે ખાલી રકમ જુદી છે એ બદલાય બીજું કશું જ બદલાય નહીં દાખલા નંબર પાંચ દાખલા નંબર દાખલા નંબર સાત જુઓ દાખલા નંબર સાતમાં જમણી બાજુ આપણે વન જોઈએ એક્સક્વેર અને વાય સ્ક્વેર નો સહગુણક ઉપર એક જોઈએ મિત્રો તો પહેલાં એ સમજી લઈએ એક અહીંયા બનાવ એકસો ચુમ્વાલીસ વડે ભાગી નાખ્યા છત્રીસ અહીં ભાગ ચાલી ગયો એટલે ચાર થઈ ગયા અહીં ચારે ભાગ ચાલી ગયો એટલે છત્રીસ થઈ ગયા પછી તો દાખલો તમને આવડે છે આગળ ગણેલો છે એ જ મુજબ મિત્રો એ જ રીતે આઠમો દાખલો આવા જ દાખલા અતિવલયમાં પણ આવશે હો મિત્રો એટલે બરાબર અત્યારે તૈયાર કરી દેજો થોડા જ સૂત્રો બદલાશે અતિવલયમાં બાકી બધું એનું એ જ છે અહીં એક બનાવવા સોળ વડે ભાગી નાખ્યા એટલે અહીંયા સોળ સોળ ઉડી ગયા અહીંયા વાય સ્ક્વેરના છેદમાં સોળ આવી ગયા તો મોટો કોણ છે વાયની નીચે તો અહીંયા એ લખવાનો ઇસ્ક્વેર બરાબર સોળ અને બી સ્ક્વેર બરાબર વન પછી સી શોધી નાખવાના સૂત્રોમાં કિંમત મૂકી દેવાની એ જ રીતે નવમાં દાખલામાં છત્રીસ વડે ભાગી નાખો ગૌણક્ષની લંબાઈ ઉત્કેન્દ્રતા એ બધું આ બાજુ છે નાભીલંબની લંબાઈ ખબર પડી ગઈ મિત્રો તો નવ દાખલા સુધી કમ્પ્લીટ કરો બીજું જોઈએ આગળના લેક્ચરમાં